નમસ્કાર મિત્રો. મિત્રો, માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ 9-10 માટે કાયમી શિક્ષકના ફોર્મ ભરવાના છે, શરૂ થઈ ગયેલા છે. તો તેમના માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જેમાં સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટેડ તે બંનેના ફોર્મ કેવી રીતે ભરવા, તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી ભરતીને લગતી કે કોઈ પણ માહિતી હોય એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આના માટે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો છે એ તમારે GCERCની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અન્યથા તમે GSERC સર્ચ મારશો એટલે તમારી સ્ક્રીન ઉપર છે એ તે વેબસાઇટ આવી જશે. તો અહીંયા વેબસાઇટ ઉપર આવશો તો તમને 100 ઓપ્શન જોવા મળશે, જેમાં પ્રિન્સિપલ રિક્વાયરમેન્ટ, ઓલ્ડ ટીચર, હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ, અને ત્યારબાદ સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટેડ બે ઓપ્શન જોવા મળશે. તો આપણે ફોર્મ ભરવા માટે લાસ્ટના બે ઓપ્શન છે તેના ઉપર નજર કરવાની છે. તો અહીંયા તમારે સેકન્ડરી ગવર્મેન્ટમાં ફોર્મ ભરવા માટે તેના ઉપર ક્લિક કરવાનું છે, અને ગ્રાન્ટેડમાં ફોર્મ ભરવા માટે તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે ગવર્મેન્ટનું જોઈ લઈએ, બંનેની પ્રોસેસ સેમ રહેશે. તો તમારે સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તો તેનું પેજ તમારી સામે આવી જશે. તો અહીંયા સૌ પ્રથમ તો તમારે નીચેની તરફ જવાનું છે. તો ત્યાં તમને તારીખ જોવા મળશે. અહીંયા નોટિફિકેશનમાં તમે જોઈ શકો છો કે 24/10/2024થી લઈ અને 15/11/2024 સુધી છે એ તમે આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. પણ જે મિત્રો છે એ પોતાની રીતે ઓનલાઈન અરજી ના કરી શકે તો તેમની ઓનલાઈન અરજી છે અમે ઘરે બેઠા કરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે, અને અમે ઘરે બેઠા છે એ તમારું શિક્ષણ સહાયકનું ફોર્મ ભરી આપીશું. તો તમારે ફોર્મ ભરવા માટે અહીંયા નીચેની તરફ જવાનું રહેશે. તો સૌ પ્રથમ તો તમને લેટેસ્ટ અનાઉન્સમેન્ટ જોવા મળશે કે ગ્રાન્ટેડ માધ્યમિકનું NOC ક્યાંથી મેળવવું, એના જે નમૂના હોય છે તે નમૂના તમને બધા જ અહીંયાથી મળી જશે. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો હેલ્પલાઇન નંબર પણ તમે અહીંયા જોઈ શકો છો, તેમાં પણ ફોન કરી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા નીચેની તરફ આવવાનું છે. તો ત્યાં તમને છે એ ઓપ્શન જોવા મળશે, સેકન્ડરી સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ. તો અહીંયા તમારે સેકન્ડરી સ્કૂલમાં જોવાનું રહેશે. ત્યાં તમને બીજા બે ઓપ્શન જોવા મળશે કે એપ્લાય ફોર ગવર્મેન્ટ અને એપ્લાય ફોર ગ્રાન્ટેડ. તો જો ગવર્મેન્ટ માટે તમારે એપ્લાય કરવાનું હોય તો એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે, અને ગ્રાન્ટેડ માટે ગ્રાન્ટેડ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ તેના ઉપર ક્લિક કરીએ. તો તેના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે લોગિનવાળું પેજ ઓપન થઈ જશે. પરંતુ લોગિન પહેલાં તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, એટલે નીચેની તરફ જવાનું છે. ત્યાં બીજો ઓપ્શન જોવા મળશે કે નોટ રજિસ્ટર્ડ યે, ક્લિક હિયર ટુ રજિસ્ટર. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે રજિસ્ટ્રેશનનું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે ટાટના સીટ નંબર, તમારી ડેટ ઓફ બર્થ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને એક પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ તે કન્ફર્મ પાસવર્ડ કરી અને નીચે આપેલો કેપ્ચર કોડ નાખી અને અહીંયા તમારે છે એ વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનો રહેશે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર છે એક OTP આવશે, તે OTP નાખી અને તમારે અહીંયાથી રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટર કર્યા બાદ તમારે અહીંયા ફરીથી લોગિનવાળા પેજ ઉપર જતું રહેવાનું રહેશે. તો ત્યાં તમારે તમારા ટાટના સીટ નંબર, તમારી ડેટ ઓફ બર્થ અને તમે જે પાસવર્ડ બનાવ્યો છે તે નાખવાનો રહેશે, અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે 5 ઓપ્શન આવશે, કે પહેલાં એપ્લિકેશન ફોર્મનું છે, ત્યારબાદ પે ફી, ત્યારબાદ પેમેન્ટની હિસ્ટ્રી જોવા માટે, પ્રિન્ટ એપ્લિકેશન અને મેરિટનું. તો આ 5 ઓપ્શન છે તેમાં 1x1 તમારે જવાનું છે. તો પહેલાં તમારે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે છે એપ્લિકેશન ફોર્મ આવી જશે, જેમાં સૌ પ્રથમ પહેલું ઇન્ફોર્મેશનવાળું પેજ છે એ તમારા ટાટની માહિતી મુજબ આવી જશે. ત્યારબાદ બેઝિક ડિટેલ તમારી, જેમાં તમારું નામ છે, જેન્ડર છે, કેટેગરી છે, ત્યારબાદ તમે PS કેટેગરીમાં આવતા હોય તો તેની ડિટેલ નાખવાની રહેશે. જો SEBCમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમના OBCના દાખલાના નંબર, તે તમામ માહિતી તમારે અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ તમારી કોન્ટેક્ટ ડિટેલ એટલે કે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમે રજિસ્ટ્રેશનમાં નાખ્યું હોય તે મુજબ અહીંયા આવી જશે, અને એડ્રેસમાં તમે અહીંયાથી સુધારો કરી શકો છો. જે તમે ટાટમાં નાખેલું હોય
તે એડ્રેસ અહીંયા આવી જશે, પરંતુ તમે તેમાં સુધારો કરી શકો છો, જેમાં તમારું એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ અને તમારે વેરિફિકેશન માટે કયો જિલ્લો પસંદ કરવાનો છે તે પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ ફોર વેરિફિકેશન, ત્યાંથી તમે તમારો જિલ્લો સિલેક્ટ કરી શકો છો. જો તમારો જિલ્લો તેમાં ન બતાવે તો તમે તમારા આજુબાજુનો જિલ્લો પણ છે એ તેમાંથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે અધર ડિટેલ નાખવાની છે. જો તમે એક આર્મી મેન હોય તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ કોમ્પ્યુટર ક્વોલિફિકેશનમાં અહીંયા યસ આપવું ફરજિયાત છે. તેમાં તમારે ધોરણ 10-12 કે કોઈ પણ એજ્યુકેશન સાથે છે એ કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તે તમારે સિલેક્ટ કરવાનું છે. અન્યથા તમે કોઈ પણ કોમ્પ્યુટરનો પ્રાઇવેટ કોર્સ કરેલો હોય તો તે સિલેક્ટ કરી અને તેમની ડેટ અહીંયા તમારે નાખવાની રહેશે. ત્યારબાદ આર યુ ઓલરેડી ટીચર ઇન ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી સ્કૂલ. જો તમે ઓલરેડી શિક્ષક હોય ગવર્મેન્ટમાં, ગ્રાન્ટેડમાં, માધ્યમિકમાં કે, તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ગ્રેજ્યુએશનની ડિટેલ નાખવાની છે, જેમાં ક્વોલિફિકેશનમાં તમે બીએ કરેલું છે, બીએસસી કરેલું છે તે સિલેક્ટ કરવાનું છે, તમારો મેઇન સબ્જેક્ટ કયો હતો, કયા રાજ્યમાંથી કરેલું છે, યુનિવર્સિટીનું નામ, કયા વર્ષમાં તમે છે તમારું ગ્રેજ્યુએશન પાસ કર્યું છે, સ્ટડી ટાઈપ રેગ્યુલરમાં કરેલો છે કે એક્સટર્નલમાં કરેલો છે, કેટલી ટ્રાયલમાં કરેલું છે, તે તમામ માહિતી તમારે અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક નાખવાના છે. જો તમે તમારું ગ્રેજ્યુએશન છે એ સેમેસ્ટર સિસ્ટમથી કરેલું હોય તો તમારે ઓલ ઓવર બધા જ સેમેસ્ટરના માર્ક અહીંયા નાખવાના રહેશે. પરંતુ જો તમે અહીંયા છે એ યરલી સિસ્ટમથી કર્યું હોય તો છેલ્લા વર્ષના જે માર્કશીટ હોય છે તે મુજબ તમારે અહીંયા ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક નાખવાના રહેશે, એટલે પર્સન્ટેજ છે એ આપોઆપ આવી જશે. ત્યારબાદ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન, એમએ, એમએસસી, તમે જે કોઈ પણ કર્યું હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. તેમનો સબ્જેક્ટ કયા રાજ્યમાંથી કરેલો છે, યુનિવર્સિટીનું નામ, પાસિંગ યર, સ્ટડી ટાઈપ, નંબર ઓફ ટ્રાયલ્સ અને જે તમારા ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક હોય તે તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ પ્રોફેશનલ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન, એટલે કે તમે બીએડ કરેલું હોય છે તેમની ક્વોલિફિકેશન તમારે અહીંયા નાખવાની છે. સૌ પ્રથમ તો તમારે તે સિલેક્ટ કરી લેવાની છે. મેથડ 1 તમારો કયો સબ્જેક્ટ હતો, ત્યારબાદ મેથડ 2માં કયો સબ્જેક્ટ હતો, સ્ટેટ, યુનિવર્સિટીનું નામ, કઈ કોલેજમાં તમે બીએડ કરેલું છે, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ, એનસીટી માન્ય તમારી કોલેજ હતી કે નહીં તેમાં યસ આપવું ફરજિયાત છે. ત્યારબાદ ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક છે એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ, એટલે કે તમે એમએડ કરેલું હોય તો તેમની માહિતી તમારે અહીંયા બીએડની જેમ ભરવાની રહેશે. જો એમએડ ના કરેલું હોય તો તમારે તે માહિતી અહીંયા ભરવાની થતી નથી. તો અહીંયા તમે આટલી માહિતી નાખ્યા બાદ બધી જ માહિતીને જોઈ લેવાની છે, તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી ને. ત્યારબાદ તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફરીથી ડેશબોર્ડ જેવું આવી જશે, જેમાં આપણે એપ્લિકેશન ફોર્મ છે એ ભરી દીધું છે. જો તમે એપ્લિકેશન ફોર્મ ભરી દીધા બાદ તમારે અહીંયા પે ફી ઉપર જઈ અને ત્યાંથી ફ્રી પેમેન્ટ કરવાની છે. પરંતુ ફ્રી પેમેન્ટ કર્યા પહેલાં તમને એમ થાય કે આમાં કોઈ પણ ભૂલ રહી ગઈ છે તો તમે એપ્લિકેશન ફોર્મમાં જઈ ફરીથી સુધારો કરી અને સેવ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ફી ભરવાની રહેશે. તો અહીંયા તમારે પે ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો પે ફી ઉપર જશો એટલે અહીંયા તમારે જે અમાઉન્ટ ભરવાનું હશે તે આવી જશે, તમારા ટાટના શીટ નંબરને તે માહિતી આવી જશે. અહીંયા તમને પે નાઉનું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે કે તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ શેનાથી પેમેન્ટ કરવા માગો છો. તો અહીંયા છે પેમેન્ટ ફેલ ન જાય એના માટે તમારે બંને ત્યાં સુધી છે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું. તેમાં કાર્ડ નંબર, તેમની એક્સપાયરી, કાર્ડ હોલ્ડરનું નામ નાખી અને પે નાવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે પે નાવ ઉપર ક્લિક કરશો એટલે જો તમારી ફી ભરાઈ જશે તો સક્સેસફુલી તમારું પેમેન્ટ થઈ ગયું છે અને તેમાં તમારી માહિતી આવી જશે, તેનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે. પરંતુ જો તમારું પેમેન્ટ નહીં થયું હોય તો આવી રીતે યોર પેમેન્ટ હેઝ બીન ફેલ્ડ એવો તમને છે એ રિસીપ જોવા મળશે. તો આના માટે તમારે ફરીથી પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ઉપર જે આપણે 5 ઓપ્શન હતા એમાંથી તમારે ત્રીજા ઓપ્શન ઉપર જવાનું છે, પેમેન્ટ હિસ્ટ્રીના ઓપ્શન ઉપર. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને છે તમારી પેમેન્ટ થઈ ગઈ હશે તો પેમેન્ટ સ્ટેટસમાં સક્સેસ જોવા મળશે અને બાજુમાંથી તમે તેમની પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. તો પેમેન્ટ હિસ્ટ્રી ચેક કર્યા બાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનના ઓપ્શન ઉપર જવાનું છે અને ત્યાંથી તમે તમારી પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો. અને ત્યારબાદ લાસ્ટ ઓપ્શન છે મેરિટનું, તેમાંથી તમારું મેરિટ કેટલું બને છે
તે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. તો આવી જ રીતે તમારે ગ્રાન્ટેડનું પણ ફોર્મ ભરવાનું છે. જે મિત્રો પોતાની રીતે ફોર્મ ના ભરી શકે તો એમનું ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું. તમે વોટ્સઅપના નંબર છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેમાં તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ